આજે રાપર પોલીસ દ્વારા બોર્ડર રેન્જ આઈજી જે આર મોથાલિયા અને પૂર્વ કચ્છ પોલીસ વડા મહેન્દ્ર બગડિયાની સૂચનાથી રાપર પાંજરાપોળ ખાતે રાપર શહેરના વેપારીઓ અને આગેવાનો તથા બેંક અધિકારીઓની બેઠક મળી હતી, જેમાં રાપર પોલીસ ઇન્સ્પેક્ટર વી કે ગઢવી બાબુભાઈ કારોત્રા, ભીખુભા સોઢા, વાલજી વાવિયા, મહેશ પટેલ, વિપુલ મહેતા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. પોલીસ ઇન્સ્પેક્ટર વી કે ગઢવી એ આજના સમયમાં દરરોજ સાયબર ક્રાઇમ વધી રહ્યો છે, તો લોકો અને વેપારીઓ એ કોઈ પણ અજાણ્યા નંબર અને ઈમેલ તથા અન્ય કોઈ પણ સાયબર ક્રાઇમને લગતા મેસેજ પર ધ્યાન કેન્દ્રિત કરવું નહીં અને સાયબર ફોડના બનાવોનો શિકાર ન બની એ માટે સાવધાની રાખવી જોઈએ એ અંગે પીઆઈ ગઢવી એ સાયબરને લગતી તમામ માહિતી જણાવી હતું અને સાયબર ફોડ અંગે કેમ સાવધાની રાખવી એ અંગે માર્ગદર્શન આપ્યું હતું. બીજું, બેંકની અંદર જેમ સાહેબે કીધું કે જગ્યા નાની છે, માણસો વધારે આવે છે, આપણો વિસ્તાર છે બીજા વિસ્તારો કરતાં હજી ડેવલપ થઈ ગયો છે, ઓછી બેંકો છે, બીજી નેશનલાઇઝ બેંકો ઘણી નથી, એક બેંકની શાખા છે, મને અહીંયા આવ્યા પછી આગળ થયું કે એસબીઆઈની શાખા આપણા રાપરની અંદર નથી, મારું પોતાનું ખાતું એસબીઆઈમાં હતું, પછી મને ખબર પડી કે એસબીઆઈની તો બ્રાન્ચ જ નથી, એટલે આ તકલીફો વચ્ચે પોલીસ સ્ટેશનમાં જવું પડે, જે તે જગ્યાએ રજીસ્ટર કરાવવું પડે, ઘણા બધા એપ્લિકેશનો છે, પણ એના આધારે પૈસા બેંક આવી શકે છે. તો એક વસ્તુ આ છે. બીજી વસ્તુ એ છે કે ટ્રાફિકની સમસ્યા છે, જેમ સાહેબે કીધું કે જગ્યા નાની છે, હું તો સાહેબને વિનંતી કરું છું કોઈ મોટી સારી જગ્યા ઉપર જો બ્રાન્ચ લઈ જાય તો અમારું પણ હેડેક થોડું ઓછું થાય અને અમે પણ ટ્રાફિક સમસ્યાઓ